વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક અગત્યનો ત્રિકોણમિતીય વિધેયના મૂલ્યનો કોષ્ટક જે અગત્યનું છે તે આપણે શીખવાના છીએ. આ કોષ્ટક આમ તો ધોરણ 10 માં 11 સાયન્સ 12 સાયન્સ ફિઝિક્સ ના દાખલા ગમે ત્યાંનો ઉપયોગ થાય છે. આગળ જતા એન્જિનિયરિંગ ની અંદર પણ આ કોષ્ટકનો આપણે ઉપયોગ આવે છે. તો આપણે ખાસ અગત્યનું ત્રિકોણમિતીય વિધેયના મૂલ્યનો કોષ્ટક જે હલતા ને ચાલતા તમારા દાખલામાં જરૂર પડે છે. આ કોષ્ટકને સરળતાથી કેમ યાદ રાખવું તેના માટે હું તમને ટ્રિક સમજાવું. અહીંયા લખ્યું છે ત્રિકોણમિતીય વિધેયના મૂલ્યનો કોષ્ટક. અહીંયા ખૂણાના માપ છે રેડિયનમાં 0, પાઈ બાય 6, પાઈ બાય 4, પાઈ બાય 3, પાઈ બાય 2. એના અંશમાં લખ્યું છે 0, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ. હવે અહીંયા વિધેયો લખ્યા છે સાઈન, કોસ, ટેન, કોટ, કોસેક અને સેક. આ 6 વિધેયો છે. તમારે એને હાવ સિમ્પલ છે, એક જ ટ્રીકથી યાદ રાખવાનું છે જે શીખવાનું. અહીંયા તમારે ક્રમ આપી દેવાનો 0, 1, 2, 3 અને 4. ક્રમ આપ આ રીતનો લખવાનો 0, 1, 2, 3 ને 4. દરેક ખાના છે 0 નો ખાના નામ 0, પછી 1, આ 2, આ 3 અને આ 4 એમ ખાના નંબર આપજે. હવે આ બધાને 4 વડે ભાંગી નાખવાનું. કેટલો આવે? 4 ભાંગ્યા 4 અથવા છેદમાં 4 મૂકી દો. છેદમાં 4 મૂકી દો. હવે બધાની ઉપર વર્ગમૂળ કરી લેવાનું. અહીંયા વર્ગમૂળ, આ વર્ગમૂળ, આ વર્ગમૂળ, બધાની ઉપર વર્ગમૂળ. વર્ગમૂળ કરશો એટલે આપણને પહેલી કિંમત મળશે. અહીંથી એ પહેલા ખાનામાં લખવાની, સાઈનના ખાનામાં. 0 ભાગ્યા 4, 0 ભાગ્યા 4 એટલે 0, 0 ભાગ્યા 4 એટલે 0, 0 નો વર્ગમૂળ થાય 0. એ સાઈન વાળા ખાનામાં લખી નાખો. ફરીથી કહું, 0 ભાગ્યા 4 એટલે 0, 0 નો વર્ગમૂળ થાય 0. એ સાઈન વાળા ખાનામાં આપણે અહીંયા 0 લખી નાખ્યા. અહીંયા 1 અને 4, 1 ના છેદમાં છે એમ કઈ ઉઠતું નથી, તો 2 નો વર્ગમૂળ કાઢી લઈએ. 1 નો વર્ગમૂળ 1 અને 4 નો વર્ગમૂળ 2. એ સાઈન વાળા ખાનામાં લખવાનું છે પહેલી કિંમત. 1 નો વર્ગમૂળ 1, 4 નો વર્ગમૂળ 2. અહીંયા છેદ ઉઠશે 2 અને 2 ના છેદમાં 4, 2 ઉઠશે એટલે અંશમાં હોય તો 1, 1 નો વર્ગમૂળ થાય 1. અને છેદમાં 2 વધશે, 2 ભાગ્યા 4 એટલે છેદમાં 2 વધશે, એનો વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળ 2. અહીંયા 3 ના છેદમાં 4, અહીંયા છેદ ઉડતા નથી, 3 નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળ 3. અને 4 નું વર્ગમૂળ નીકળે 2. અહીંયા 4 4 ઉડી, 4 ના છેદમાં 4 છે, 4 4 ઉડી જાય એટલે વધશે 1, 1 નું વર્ગમૂળ 1. તો વિદ્યાર્થીઓ, 1 સાઈનની કિંમત મળી ગઈ. આ મેં તમને કીધું 0 1 2 3 4 ક્રમ આપવાનો, બધાના છેદમાં 4 કરવાના અને ઉપર વર્ગમૂળ કરી દેવાના, એટલે જે પહેલી કિંમત મળશે એ સાઈનની. હવે સાઈનની મળી ગઈ, બાકીના બધાની આપણે કોષ્ટક ઉપરથી જોઈએ. તો હવે જો સાઈનની કિંમત 0 આ બધી મળી. હવે સાઈનની નીચે મેં લખ્યું કોસ, સાઈનની નીચે કોસ. તમારે આ ક્રમ યાદ રાખવાનો, સાઈન, કોસ, ટેન, કોટ, કોસેક અને સેક, આ ક્રમમાં જ લખવાનો. હવે સાઈનની કિંમત મળી 0. હવે જો અહીંયા એક, તો આ 0 છે ને, અહીંયા એ છેલ્લા ખાના અહીંથી આ 0 આ છે કોસ, કોસ માટે 0 છે છેલ્લા ખાના. અહીંયા 1 છે કે અહીંયા આમ ક્રોસ માર્યું છે, આ અહીંયા આ અહીંયા આ છે એ ક્યાં આવશે? અહીંયા આવશે. આ છે ક્યાં આવશે? અહીંયા આવશે. અને આ એક ખાનું વધ્યું એમનું પાછો ક્રોસ સમજાઈ દો. અહીંયા છે પેલા ખાના, અહીંયા છેલ્લા ખાના, અહીંયા પેલા ખાના છે, આ છેલ્લા ખાના, અહીંયા બીજા ખાના છે, અહીંથી બીજું ખાનું, અહીંયા બીજા ખાના, અહીંથી બીજું ખાનું, અહીંયા રેડી. હવે ટેન, તો ટેન નું સૂત્ર મેં લખ્યું છે. ટેન બરાબર શું થાય? સાઈન ભાંગા કોસ, એટલે સાઈન અને કોસ નો ભાગાકાર કરવાનો. ટેન એટલે સાઈન ભાંગા કોસ, તો સાઈન અને કોસ નો ભાગાકાર, એટલે સાઈન એટલે આ પેલું ખાનું અને કોસ એટલે બીજું ખાનું. સાઈન અને કોસ નો ભાગાકાર 0 ભાગ્યા 1, એવું થાય 0, 0 ભાગ્યા 1 એટલે 0. સાઈન અને કોસ નો ભાગાકાર, સાઈન ભાગ્યા કોસ એટલે 0 ભાગ્યા 1 એટલે 0. આ બેનો ભાગાકાર કરો,
એકના છેદમાં 2 એકના છેદમાં 2 અને વર્ગમૂળ 3 ના છેદમાં 2 છેદના 2 2 ઉડી શું બચશે એકના છેદમાં વર્ગમૂળ 3 આ બીનો ભાગાકાર એકના છેદમાં વર્ગમૂળ 2 ના છેદ એકના છેદમાં વર્ગમૂળ 2 અંશના છેદ ઉડી જાય કાઈ ન હોય એટલે 1 આ બીનો ભાગાકાર વર્ગમૂળ 3 ના છેદમાં 2 છેદમાં 1 ના છેદમાં 2 છેદના 2 ગયા વર્ગમૂળ 3 ના છેદમાં 1 એટલે વર્ગમૂળ 3 ના છેદમાં 1 એટલે વર્ગમૂળ 3 છેદમાં 1 લખવાની જરૂર નથી 1 ભાગ્યા 0 કોઈ પણ સંખ્યાનો 0 સાથે ભાગાકાર કરો એટલે હું હવે અવ્યાખ્યાયિત કેવું આવશે અવ્યાખ્યાયિત અથવા તમે ઇન્ફિનિટિવ લખી શકો હવે 10 મળી ગયું તો એનો સાઈનમાં જેમ કોસ મેળવતું એ રીતનું 10 ઉપરથી કોટ તો એ ખાના મુજબ આ 10 ની કિંમત મળી જાય પછી સીધો આ મુજબ પેલું ખાનું છે અહીંયા આ ખાનું છે અહીંયા આ છેલ્લેથી બીજું ખાનું અહીંયા બીજા ખાનામાં આ ખાનું છે એ છેલ્લેથી બીજા ખાનામાં અને આ એનું અરે ફરીથી કહી દઉં પેલું ખાનું અહીંયા છેલ્લા ખાનું આનું પેલું ખાનું અહીંયા છેલ્લા ખાનું આનું બીજું ખાનું તો છેલ્લેથી બીજું આનું બીજું તો કઈ આ એક વધશે એ એમનું હવે કોસેક ની કિંમત તો અહીંયા મેં લખ્યું છે કોસેક કોનો વ્યસ્ત એકના છેદમાં સાઈન કોસેક નું સૂત્ર શું થાય કોસેક થીટા બરાબર એકના છેદમાં સાઈન સાઈન નો વ્યસ્ત કરો એટલે કોસેક મળે તો અહીંયા સાઈન છે નો વ્યસ્ત આનો વ્યસ્ત કરો 0 0 નો વ્યસ્ત થાય 0 નો વ્યસ્ત થાય એકના છેદમાં 0 એકના છેદમાં 0 એકના છેદમાં 0 એટલે ભાગાકાર શક્ય નથી અવ્યાખ્યાયિત આનું વ્યસ્ત 2 ના છેદમાં 1 1 ના છેદમાં 2 છે 1 ના છેદમાં 2 એનું વ્યસ્ત 2 ના છેદમાં 1 એટલે 2 ના છેદમાં 1 1 લખવાની જરૂર નથી અહીંયા આનું વ્યસ્ત 1 ના છેદમાં વર્ગમૂળ 2 છે એનું વ્યસ્ત વર્ગમૂળ 2 ના છેદમાં 1 વર્ગમૂળ 2 ના છેદમાં 1 1 લખવાની જરૂર છે નહીં છેદમાં આનું વ્યસ્ત 3 ના છેદમાં વર્ગમૂળ 2 સોરી 2 ના છેદમાં વર્ગમૂળ 3 આનું વ્યસ્ત 2 ના છેદમાં વર્ગમૂળ 3 એકનો વ્યસ્ત 1 હવે સીધું ખાના મુજબ આ છેલ્લું ખાનું અહીંયા પેલા ખાના અહીંયા છે એ અહીંયા છેલ્લેથી બીજું તો પહેલેથી બીજા લખવાનું અહીંયા છે તો અહીંયા આ વૈધું એ આ ખાના તો આખું કોષ્ટક 2 સેકન્ડમાં તૈયાર થઈ જાય 5 મિનિટની અંદર ઝડપથી કોષ્ટક તૈયાર કર્યું તો થઈ જાય છે ક્રમ આ રીતના લખજો સાઈન કોસ ટેન કોટ કોસેક અને સે એટલે એક કિંમત આ પ્રશ્નથી મેળવવાની કાંઈ યાદ રાખવાની કે પાકું કરવાની ગોખવાની જરૂર નથી આ રીતની કિંમત લખી નાખવાની એટલે પહેલાં તમને સાઈનની મળશે સાઈનની મળી જાય એટલે ખાના ફેરવો એટલે કોસની મળે સાઈન અને કોસનો ભાગાકાર કરો એટલે ટેન મળે કોટની પછી આ રીતનું છેલ્લું પહેલું ખાનું અને કોસેક એટલે સાઈનનું વ્યસ્ત પાછું શેકમાં પહેલું છેલ્લું ખાનું તો આ ઇઝી ટ્રીકથી મિત્રો કોષ્ટક યાદ રહી જાય એવું સહેલું છે